હે ભગવાન, તમે હજુ છાપુ લઈને બેઠા છો? છાપુ એક બાજુ મૂકો ને હવે નાવા જાવ, હમણાં મહેમાન આવી જશે. એ જાવશું ભાઈ જાવશું, તું તો ભારે ઉતાવળે. ઉતાવળ તો હોય જ ને, કેટલાય વર્ષોની મહેનત પછી આજે મેળ પડ્યો છે. મારા દીકરા દીકરીની સગાઈ થઈ જશે. હા, તને તો આ દીકરા દીકરીની સગાઈ કરતા સાસુ બનવાનો હરખ વધારે હોય છે ને? હોય જ ને. બેટા, મને ખબર છે કે તારા કરતા છોકરો 12 વર્ષ મોટો છે, એટલે તું આ સંબંધથી રાજી નથી. હા મમ્મી, આ સગાઈ માટે મારું મન જરાય માનતું જ નથી, પણ શું કરું, ભાઈનું કંઈ થતું જ નથી, એટલે મારે મન મારીને આ સામસામે સગાઈ કરવી પડે છે. જો બેટા, જિંદગીમાં છે ને બધું જ આપણી ઈચ્છા મુજબ નથી બનતું, ક્યારેક અમુક નિર્ણયો આપણે મન મારીને પણ લેવા પડે છે. હા બેટા, સગાઈ વસ્તુ જેવી છે કે જેમાં બધાને એકાદ વાત તો બાંધછોડ કરવી જ પડે છે બેટા. આ રાધા આવી ગઈ, લો. આવો આવો રાધાબેન, સમયસર પહોંચી ગયા એમ ને? હા ભી, આવું જ પડે ને. આ મારા ભત્રીજા અને ભત્રીજીની સગાઈ છે, અને હું ન આવું એવું બને? હવે તમે નાવા ભેગા થાવ. નણંદબા, આ તમારા ભાઈ પરવારતા જ નથી ને, કંટારો લેવડાવે છે. જાઉં છું હવે. સારું બેનબા, તમે બેસો, હું તમારા માટે પાણી લઈને આવું છું. સારું, હવે તમે આરામ કરો, તમારા માટે ચા બનાવી લાવું છું. ભલે. આવી ગયા બેન? આવો ભાઈ. અહીંયા સુધી આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? અરે ના ભાઈ. અરે તમને શું કહું છું, કે આ મહેમાન હજુ કેમ ન આવ્યા? ફોન કરી જુઓ ને. અરે પણ આવશે, આ સિટીમાં એટલી બધી ટ્રાફિક હોય તો પોક તો થોડું મોડું થાય. આવી ગયા, લ્યો. આવો આવો. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બેહો બધા. આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ઘર તો મળી ગયું તું ને? ના ના હર્ષદભાઈ, હવે તો આ મોબાઈલનો જમાનો છે, ગૂગલ માં લોકે તો સર્ચ મારો એટલે પોગી જાય. હા, ઈ હાસી વાત. અમારો દીકરો જયંત અને મારી દીકરી રૂપલ છે. શું કરે છે આ બંને? અમારો દીકરો જયંત ડાયમંડ કંપનીમાં જોબ કરે છે અને રૂપલ ઘરકામ કરે છે. શરદભાઈ, આ મારો દીકરો રોહન, જે હાલમાં હીરાની કંપનીમાં મેનેજર છે અને 30,000 થી 35,000 રૂપિયા જેવો પગાર છે. ને આ મારી દીકરી નીલમ, જે 10th ધોરણ ભણી છે ને હાલમાં ઘરકામ કરે છે. અસદભાઈ, તમે તમારી દીકરીને જાણતો કરી છે ને કે મારો દીકરો જયંત એના કરતાં 12 વર્ષ મોટો છે, પછી પાછળથી કોઈ તકલીફ ન થાય. હા શરદભાઈ, મેં આ વાત નીલમને જણાવી દીધી છે, એટલે અમને અને નીલમને આ બાબતે કોઈ વાંધો નથી. જોવા હર્ષદભાઈ,
આ લગ્નનો મામલો છે અને જિંદગીનો સવાલ છે, એટલે પહેલા ચોખવટ કરી દેવી હારી, પછી પાછળથી કોઈ લોચા ઉભા ન થાય. ના ના, તમે ચિંતા ન કરો, એવું કઈ નહીં બને. તમે બેસો, હું ચા નાસ્તો લઈ આવું. ભાભી, આ બધું શું છે? પેલો છોકરો આપણી નીલમ દીકરી કરતા 12 વર્ષ મોટો છે અને તમે ત્યાં સગાઈ કરવા માટે તૈયાર થઈ ગયા છો? શું કરીએ બે, રોહન માટે કોઈ છોકરી મળતી જ નથી ને. અમે તો ગોતી ગોતીને ઠાક્યા પણ કોઈ હા જ નથી પાડતો. પણ ભાભી, પણ કાંઈ નહીં, આપણે પછી વાત કરશું, પેલા મહેમાનને જવા દો. આજે બધું શાંતિથી પતી જાહે, ઘણી મહેનત કરી હો પણ આજે લેખે લાગી. હવે દીકરા દીકરીની હગાઈ નક્કી થઈ જાય ને એવું મને લાગે છે. મોટા ભાઈ, તમે ભલે સગાઈની હા પાડી હોય પણ મને આ સગાઈ બિલકુલ મંજૂર નથી. કેમ? તને શું વાંધો છે? છોકરો હારો છે, કામ ધંધો કરે છે અને છોકરી પણ હારી જ છે. પણ મોટા ભાઈ, આપણી નીલમ કરતા એ છોકરો 12 વર્ષ મોટો છે, એ તો વિચારો. અરે રાધા, એવું બધું જોવા જાઉં ને તો મારો રોહન કુવારો રહી જાહે. આ 5 વર્ષથી રખડીએ છીએ, કોઈ સારું ઠેકાણું મળ્યું અને કોઈ સારું ઠેકાણું હોય તો બોલ. અરે મોટા ભાઈ, એની માટે આવું થોડું કરાય? પહેલા તો સામ સામે સગ પણ જ ન કરાય. અને વાત રહી બીજી, એ છોકરો નીલમ કરતા 12 વર્ષ મોટો છે એટલે તમારાથી આ સગાઈ થતી જ નથી. થતી જ નથી. સાચું કહું ભાઈ, મને પણ આ છોકરો નથી ગમતો, પણ શું કરું, રોહનભાઈનું કે થતું જ નથી ને, એટલે પછી મારે હા પાડવી પડે છે. તમારે લોકોએ આવું કંઈ કરવાની કોઈ જરૂર નથી. મોટા ભાઈ, તમે સગાઈની ના પાડી દો. ના પાડી દો? ના પાડીને પછી ક્યાં ગોચ્યું? છે કોઈ તારી પાસે સારું ઠેકાણું? હા છે મારી પાસે ઠેકાણા, અને એક નહીં 1000 ઠેકાણા છે. બે, તમે શું વાત કરો છો? કઈ સમજાય એવું બોલો. જુઓ, આપણા સુરતમાં એક ટ્રસ્ટ ચાલે છે, સંબંધ સેતુ ટ્રસ્ટ. સંબંધ સેતુ ટ્રસ્ટ? ઈ વળી કયું ટ્રસ્ટ? આ સંબંધ સેતુ ટ્રસ્ટ જેમની પોતાની એપ્લિકેશન રજૂ કરે છે એમાં એક નહીં, એકથી વધારે પાત્રોના બાયોડેટા તમે જોઈ શકો છો. અને હા, તમારું મનપસંદ પાત્ર તમે શોધી પણ શકો છો. શું વાત કરો છો ભાઈ, ખરેખર આવો કોઈ ટ્રસ્ટ છે? અને હા, આ એપ્લિકેશનની મદદથી તમારી ઉંમરના અને મનગમતા પાત્ર સાથે તમે વાતચીત પણ કરી શકો છો. પણ રાધા, આમાં જોઈન્ટ થવાનો કોઈ ચાર્જ તો હશે ને? પણ હા, આ એપ્લિકેશનમાં જોઈન્ટ થવા માટેનો ચાર્જ છે માત્ર 500 રૂપિયા, અને એ પણ લાઈફ ટાઈમ માટે. અને હા, બીજી ખાસ વાત, આ ફીસ ખાલી દીકરાએ જ ભરવાની છે, દીકરી વાળાએ નહીં. અરે વાહ, આ તો ખૂબ જ સારી વાત કહેવાય. લાઈફ ટાઈમ માટે ફક્ત 500 રૂપિયા ચાર્જ એટલે કાંઈ ન કહેવાય, બહુ સારું કહેવાય. પપ્પા, તો હું આજે જ મારું અને નીલમનું એપ પર રજીસ્ટ્રેશન કરી દઉં છું. હા હા, પણ આ મોતાવળ ન કરીશ, હજી આ ટ્રસ્ટ વિશે આપણે ઘણું બધું જાણવા જેવું છે. લે વળી, હજુ શું જાણવા જેવું છે? મોટા ભાઈ, આ એપ્લિકેશનની મદદથી છોકરા છોકરીની સગાઈ થાય ત્યારે ટ્રસ્ટના મેમ્બર ત્યાં હાજરમાં હોય છે. અને પછી શું ફાય? પછી ઘણું બધું છે, અને આ બધું સાંભળીને તમે ચોકી જશો, એટલે આપણે રૂબરૂ જ સંબંધ સેતુ ટ્રસ્ટની ઓફિસે જઈશું. હા ફાય, આમ તો વાત તમારી સાચી છે, તો ચાલો આપણે આજે જ જઈએ સંબંધ સેતુ ટ્રસ્ટની ઓફિસે. હા હા, તો હાલો બધા તૈયાર થઈ જાઓ અને કરીએ શ્રી ગણેશ. હવે કેટલીક વાર લાગે, લા તમારા ભાઈઓને તૈયાર થવામાં બહુ વાર લાગે. હું ભાઈ રાડા રાડ થયા છે, ઘડીક બે હોને નિરાતે લેડીઝ ને તૈયાર થતા વાર તો લાગે જ ને. અરે બેન, મને હવે બહુ જ ઉતાવળ છે હો, આ જલ્દીથી છે ને આ સંબંધ સેતુ સંસ્થાની ઓફિસે જઈ અને એમાં જોઈન્ટ થઈ જવું છે હો.
અને પછી તો આમ જો બેન છે ને એપ્લિકેશન ઉપર બેઠા બેઠા આમ જો બધાના બાયોડેટા શેર કરી કરીને એને રોજે રોજના નવા નવા અપડેટ જોયા કરશે ઓ બેન. ભાઈ તમે તો ભારે ઉતાવળા થઈ ગયા છો, જાણે ઓલો જાદુઈ ચીરા ગાથમાં નો આવી ગયો હોય એવું કરો છો. અરે પણ બેન આ સંબંધ સેતુ સંસ્થા છે ને મને કોઈ જાદુઈ ચીરાકથી કમ નથી લાગતી હો. અત્યારના હળહળ સમયમાં મા બાપ પોતાના સંતાનો માટે યોગ્ય પાત્ર શોધી જ નથી શકતા. અરે બેન પછી તો છે ને ના છૂટકે લોકોને સામ સામે સંબંધ કરી અને કામ કરવું પડે છે. બેન મને તો એવું લાગે છે કે આ સંબંધ સેતુ સંસ્થા જે છે ને એ બધા છોકરા છોકરીઓના મા બાપ માટે એક આશીર્વાદ સમાન છે હો. હા ભાઈ તમારી વાત બિલકુલ સાચી છે. અમારા પડોશી રમણભાઈ છે ને એને પણ આપણી જેમ આ જ પ્રશ્ન સતાવતો હતો. ઘણી કોશિશ કરવા છતાં પોતાના દીકરા દીકરી માટે સારું પાત્ર નહોતું મળતું. પછી હું રમણભાઈને સંબંધ સેતુ ટ્રસ્ટની ઓફિસે લઈ ગઈ. ત્યાં એમણે રજીસ્ટ્રેશન કરાવ્યું અને ઘણા બધા બાયોડેટા જોયા. અત્યારે એમના બંને છોકરાઓને સારા ઠેકાણાએ મળી ગયા છે અને ખુશી ખુશી પોતાની જિંદગી વિતાવે છે. બેન મને તો આ તમારી બધી જ વાત સાંભળીને ખૂબ જ આનંદ થયો. હવે આમ જુઓ જલ્દીથી આપણે સંબંધ સેતુ સંસ્થાની ઓફિસે જઈ અને મારા દીકરા દીકરીના ફોર્મ ભરી દઈ એટલે મારું એ કામ થઈ જાય. ચાલો અમે તૈયાર થઈ ગયા છીએ. હવે હવે તમે લોકોએ તો કેટલી વાર લગાડી પણ તમે તો જુઓ કેવું કરો છો, જાણે કે આજે જ આપણે કન્યા ઘરે લઈ આવવાના હોય. હાલો હવે આપણે જઈશું, કાંઈ ઊભા ઊભા વાત જ કરશું. હા ચાલો હાલ હાલ. બંને દીકરા દીકરીને યોગ્ય પાત્ર નતું મળતું એટલે અમે સામ સામે સગાઈ કરવા જઈ રહ્યા હતા એટલે મેં એમને અટકાવીને આપણી સંબંધ સેતુ ટ્રસ્ટ વિશે માહિતી આપી છે. ઓકે બહુ સારી વાત કરી રાધા બેન. તો શું નામ છે તમારું? હર્ષદ નામ છે મારું. હર્ષદભાઈ અત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકો સામસામું કરે છે પણ રાધાબેને તમને સારું કહેવાય સારો સંજોગ અને સમયસર તમને સેતવી દીધા કે તમારા દીકરા દીકરીનું સામસામું નથી કર્યું. બહુ સારી વાત છે. હવે સંસ્થાના માધ્યમથી તમારા દીકરાનું અને દીકરીનું બંનેનું હું સિંગલમાં ગોઠવી આપીશ. હર્ષદભાઈ હવે સોશિયલ મીડિયાનો યુગ આવી ગયો છે તો આપણે સોશિયલ મીડિયાનો યુગને હિસાબે અત્યારે અમે એક એપ બનાવેલી છે કે જેથી કરીને તમે રનિંગ ટાઈમ બગાડી ન શકો અને એના માધ્યમથી અમે એવું વિચાર્યું છે કે ભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે ઘરે બેઠા દીકરા દીકરીનું ફોર્મ ભરી અને તમે તમારા દીકરા દીકરીના બાયોડેટા સિલેક્શન કરી શકો છો. આજ સુધી છે ને અમે ઘણા બધા મેરેજ બ્યુરોમાં જઈ આવ્યા અને ઘણા બધા રૂપિયા પણ ખર્ચી નાખ્યા પણ કોઈ સારું રિઝલ્ટ અમને મળ્યું જ નથી. અને પછી છે ને મુકેશભાઈ અમે કંટાળીને સામસામે સગપણ કરવાનું નક્કી કરી નાખ્યું હતું. હર્ષદભાઈ કે સામસામું કરવાથી કેટલા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે હું વાત કરું તમને, કારણ કે મને એવા અનુભવ થઈ ગયા છે અહીંયા આપણે ત્યાં આવેલા હોય એમાં. હવે જે સામસામું કરે છે એટલે ચાર વ્યક્તિના જીવ જોડાય છે તો ચાર વ્યક્તિમાંથી એક વ્યક્તિને પ્રોબ્લેમ થાય તો ચારેયને પ્રોબ્લેમ થાય છે એટલે અમે એવું વિચાર્યું છે કે ભાઈ આ ન થવું જોઈએ તો આપણે આ બેનભાઈનું ફોર્મ ભરી અને સિંગલમાં કરી શકીએ છીએ. તમે જે કંઈ પણ વાત કરો છો મુકેશભાઈ હું બધું જ જાણું છું પણ મારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો સાહેબ. હા હર્ષદભાઈ હવે તમે મૂંઝાતા નહીં બિલકુલ. હવે આપણી સંસ્થામાં તમારું દીકરા અને દીકરીનું ફોર્મ ભરી અને હું વ્યવસ્થિત યોગ્ય પાત્ર તમને શોધી આપીશ. હા હર્ષદભાઈ તો હવે તમને હું સંસ્થા વિશે થોડી માહિતી આપી દઉં કે તમે ફોર્મ ભર્યા પછી દીકરા અને દીકરીના વ્યવસાય માટેના જે પ્રશ્નો હતા એનું તો આપણે પૂરું થઈ ગયું અને ફોર્મ ભરી દીધું, જવાબદારી મારી છે અને સંસ્થાની છે. પણ એથી મોટી વાત એ છે કે આજના સમય પ્રમાણે વાલીઓ ઘણા મૂંઝવાયેલા છે
આવકને હિસાબે, તો મારો એવો વિચાર છે કે સમયને આધીન ખર્ચ ઓછો થવો જોઈએ. તો સગાઈની અંદર અમે એવું વિચાર્યું છે કે હરેક વાલીઓને મિનિમમ ખર્ચો ઓછો થાય એવો પ્લાનિંગ કરીએ. આ સગાઈ તમે ઘરે કરશો તો તમને 60-70 હજાર રૂપિયાનો ખર્ચો સગાઈમાં થતો હોય, બરાબર છે? તો આપણી સંસ્થા અત્યારે એવું નક્કી કરે છે કે 100 માણસનું આયોજન કરીએ, ચા પાણી નાસ્તો કે કાજુકતરી પેટીસ ખમણીનો આવો નાસ્તો સારો કરાવી અને તમને 20 હજારના ખર્ચામાં 100 માણસનું મેનેજમેન્ટ કરી દઈએ, બધું એમ આવી જાય, બ્રાહ્મણથી માંડી અને વાડી ભાડું પણ ત્યાં સુધીનું આવી જાય, નાસ્તા પાણી બધું એમ આવી જાય. સાહેબ હર્ષદભાઈ, તો મારી ઈચ્છા એવી છે કે તમે આવા વ્યક્તિઓને જાણ કરો કે સંબંધ સેતુ સંસ્થા સુધી પહોંચે લોકો. હા હર્ષદભાઈ, તો બીજો ફાયદો તો હું તમને વાત કરું, પહેલાં આપણે ઠંડો પીએ. લ્યો આ ઠંડો આવ્યો લ્યો.